નમસ્તે મિત્રો તો સ્વાગત છે તમારું મારી જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છે તલાટી મોડલ પેપર નંબર સાઠ તો અગાઉના જો તમે મોડલ પેપર જોવા માંગતો તો તમે મારા યુટ્યુબ ચેનલને વિઝિટ કરી અને બધા મોડલ પેપરો છે તે તમે જોઈ શકો છો અને ખાસ બધાને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોનો લાઇક કરી દો જેથી મને પણ મોટિવેશન મળી રહે આ વિડીયો બનાવવા માટે અને તમને મોડલ પેપર આપવા માટે તો આજનો વિડીયો છે તો આપણે શરૂ કરીએ તેમાં પહેલો પ્રશ્ન છે બક્સરના યુદ્ધમાં અંગ્રેજનું નેતૃત્વ કોણે કર્યું હતું તો બક્સરના યુદ્ધમાં અંગ્રેજોનું નેતૃત્વ છે તે મેજર મુંડરોએ કર્યું હતું પ્રશ્ન નંબર બી કોનવોલિસ ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો હતો તો કોનવોલિસે ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો હતો પ્રશ્ન નંબર ત્રણ પુરાતન સ્થળ હવા ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે તો આ સ્થળ છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર ચાર બિરસા મુંડાના પિતાનું નામ જણાવો તો બિરસા મુંડા છે તેમના પિતાનું નામ છે સુગના મુંડા પ્રશ્ન નંબર પાંચ વત્સ મહાજનપદની રાજધાની ખાલી જગ્યા હતી તો તેની રાજધાની હતી કૌશાંબી પ્રશ્ન નંબર છ મનુસ્મૃતિની રચના કયા કાળમાં થઈ હતી તો મનુસ્મૃતિની રચના છે તે કાળમાં થઈ હતી પ્રશ્ન નંબર સાત નિમ્નલિખિતમાંથી શિવાજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો શિવાજીના આધ્યાત્મિક ગુરુ છે તે રામદાસ હતા પ્રશ્ન નંબર આઠ બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો કયો છે તો બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો છે તે ઓગણીસો ઓગણચાળીસથી ઓગણીસો પિસ્તાલીસનો હતો પ્રશ્ન નંબર નવ વર્ણાનુપ્રાસ અલંકાર બીજા કયા નામે ઓળખાય છે તો વર્ણાનુપ્રાસ અલંકાર છે તે બીજા વર્ણ સગાઈ નામથી ઓળખાય છે પ્રશ્ન નંબર દસ કયા સમાજમાં વિગ્રહ કરતાં વચ્ચે લોપ થયેલું પદ ઉમેરવું પડે છે તો તે વચ્ચે પદ ઉમેરવું પડે તેના તે સમાસને મધ્યમ પદ લપી સમાસ કહેવામાં આવે તેમાં મધ્યમ એટલે કે વચ્ચેનું પદ છે તેનો લોપ થઈ ગયેલો હોય એટલે તમને તેનો અર્થ સમજવા માટે તમારે તેમાં એક પદ ઉમેરવું પડે તેને મધ્યમ પદ લોપી સમાસ કહેવામાં આવે પ્રશ્ન નંબર અગિયાર દરેક ગણમાં કેટલા અક્ષરો હોય છે તો દરેક ગણમાં ત્રણ અક્ષરો હોય છે પ્રશ્ન નંબર બાર વિરણીના આંસુ આવા જ હશે ને નિપાત ઓળખાવો તો આમાંથી નિપાત છે તે આપણે ઓળખાવાનો છે તો આમાં નિપાત છે તે લટકણીઓ નિપાત છે ને એ લટકણીય નિપાત છે પ્રશ્ન નંબર તેર પૂરું વત્તા સંધિ જોડો તો તેની સંધિ છે તે થશે ઉર્વી તો આ પ્રશ્ન જવાબ છે એ પ્રશ્ન નંબર ચૌદ કોઈપણ ક્રિયાની અપેક્ષિત ક્રિયા દર્શાવવા ખાલી જગ્યા કૃદંત વપરાય છે તો તેના માટે કૃદંત વપરાય છે ભવિષ્ય કૃદંત એટલે કે જે ક્રિયા થવાની છે તેની અપેક્ષા કરવામાં આવે તે કૃદંતને ભવિષ્ય કૃદંત તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર પંદર થર્મોડાયનેમિકનો એસઆઈ એકમ કહેવાય છે તો થર્મોડાયનેમિકનો એ સહાય એકમ છે તે કેલ્વિન છે પ્રશ્ન નંબર સોળ વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે તો વિટામિન સીની ઉણપથી કરવી રોગ થાય છે તો જવાબ છે બી પ્રશ્ન નંબર સત્તર પી ક્યુ આર દળ પર બે નવ આઠ છે વૈજ્ઞાનિક ન્યુલેનના અષ્ટકના નિયમ મુજબ ક્યુ તત્વના ગુણધર્મો ધરાવતું ક્યુ તત્વ છે તો આ પ્રશ્ન જવાબ છે બી આર પ્રશ્ન નંબર અઢાર એમએસ વર્તુ રાઇટર એમએસ એક્સેસ તો તેની સામે ક્યુ સંલગ્ન આવશે તો તેની આવશે બેસ પ્રશ્ન નંબર ઓગણીસ ગૂગલ શબ્દ ગાણિતિક પરિભાષામાં ખાલી જગ્યા માટે પ્રયોજવામાં આવે છે તો ગૂગલું છે તે એકની પાછળ સો મિન શૂન્ય તેવો અર્થ માટે પ્રયોજવામાં આવે છે પ્રશ્ન નંબર વીસ ઈમેલ એડ્રેસમાં હોસ્ટનેમ પછી ક્યુ ચિહ્ન મૂકવામાં આવે છે તો એડ્રેસમાં એડ્રેસમાં હોસ્ટ પછી ડોટ મૂકવામાં આવે છે પ્રશ્ન નંબર એકવીસ ગોકુળ ગ્રામ યોજના કોના શાસનમાં શરૂ થઈ તો ગોકુળ ગ્રામ યોજના છે તે કેશુભાઈ પટેલના શાસનમાં શરૂ થઈ છે પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર બાવીસ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓને તેમના શાસનકાળના ક્રમ મુજબ ગોઠવો તો તેનો આપણે ક્રમ છે તે ગોઠવવાનો છે તેના ઓપ્શનમાં આપેલો છે તો આ પ્રશ્નનો જવાબ અંશે સી પહેલાં બીજા હિતેન્દ્ર દેસાઈ ત્યારબાદ ઘનશ્યામભાઈ ઓઝા ત્યારબાદ બાબુભાઈ પટેલ પછી છબીલદાસ મહેતા અને છેલ્લે દિલીપ ફરી તો આવી રીતે તમારો ક્રમ બનશે પ્રશ્ન ગુજરાત રાજ્યના કયા સમયગાળા દરમિયાન વડોદરામાં કોલની રિફાઈનરી કાર્યરત થઈ તો તે મુખ્યમંત્રી હતા તે બળવંતરાય મહેતા હતા પ્રશ્ન નંબર ચોવીસ નીચેનામાંથી ક્યુ કારનું ઘરેણું નથી તો આ પ્રશ્ન જવાબ છે સી નસવી પ્રશ્ન નંબર પચીસ વ્રજ પ્રાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફામાં સ્થાપત્યમાં મળી આવ્યું છે તો તો ગુફા છે ખંભાલીડાની ગુફા પ્રશ્ન નંબર છવ્વીસ ખાલી જગ્યા કે જેઓ કુચીપુડી અને ભરતનાટ્યમના રાષ્ટ્રીય નૃત્યકાર હતા તેમણે ફા ફ્રાન્સનો સર્વોચ્ચ પુરસ્કાર દે અર મળેલ છે તો તે હતા મલ્લિકા સારાભાઈ પ્રશ્ન નંબર સત્યાવીસ ઇલોરાની ગુફાઓમાં રાવણની ગુફા કયા નંબરની છે તો તે રાવણની ગુફા છે તે ગુફા નંબર ચૌદ છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ નીચેના પૈકી કયા અભિલેખ નહીં રાણીનો અભિલેખ પણ કહેવામાં આવે છે આ પ્રશ્ન જવાબ છે સી કોસાંબી અભિલેખ પ્રશ્ન નંબર અઠ્યાવીસ ઓગણત્રીસ અશોકના ક્યાં સ્તંભ લેખ પર મોરનું જે શિલ્પ છે તો આ પ્રશ્ન જવાબ છે ડી લોણિયા નંદનગઢ પર પ્રશ્ન નંબર ત્રીસ કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ ખાલી જગ્યા ખાતે પ્રથમ શ્લોક પુલનું ઉદ્ઘાટન કર્યું તો આ જવાબ છે સી લેહ ખાતે પ્રશ્ન નંબર એકત્રીસ દેશમાં કુલ વસ્તીના કેટલા ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તો દેશની અડસઠ પોઈન્ટ આઠ ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં પ્રશ્ન નંબર બત્રીસ દેશમાં સિંચાઈ થતી હોય તેવી જમીન અંદાજે કેટલા ટકા છે તો સિંચાઈ થતી હોય તેવી જમીન છે તે પાંત્રીસ ટકા છે પ્રશ્ન નંબર તેત્રીસ વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા કોને ગણવામાં આવે છે તો વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા છે તે અરવલ્લીની પર્વતમાળા છે તેને ગણવામાં આવે છે

ખોખોની રમતમાં અવેજી ખેલાડીની સંખ્યા કેટલી હોય છે તો ખોખોની રમતમાં અવેજી ખેલાડીની સંખ્યા હોય છે ત્રણ પ્રશ્ન નંબર તેતાલીસ અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ફૂટબોલ ખેલાડી કોણ હતી તો તે ખેલાડી હતા શાંતિ માલિક પ્રશ્ન નંબર ચુમ્માલીસ નીરજ ચોપડા કઈ રમત સાથે સંકળાયેલા છે તો નીરજ ચોપડા છે તે જેવલિન થ્રો માટે સાથે સંકળાયેલા છે પ્રશ્ન નંબર પિસ્તાલીસ એક શાળામાં સફળ થયેલા મેહુલને પંદરમો નંબર મળ્યો છે જે નીચેના સુડતાલીમા નંબર પર છે ત્રણ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા એક વિદ્યાર્થી અસફળ થયો હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે તે એકસઠ હશે પ્રશ્ન નંબર છેતાલીસ નીચે આપેલા આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણો જોવા મળે છે તે આપણે વિકલ્પમાંથી શોધવાનું છે તો તેમાં ત્રિકોણો છે તે અઠ્યાવીસ ત્રિકોણો છે પ્રશ્ન નંબર સુડતાલીસ રોમન સંખ્યામાં દર્શાવતી સૌથી લાંબી સંખ્યા કઈ છે તો રોમન સંખ્યામાં લખાતી સૌથી લાંબી સંખ્યા છે તે ત્રણ હજાર આઠસો અઠ્યાસી પ્રશ્ન નંબર અડતાલીસ એપી નવા અધ્યક્ષ કોણ બન્યા છે તો તેના નવા અધ્યક્ષ છે તે કુમાર ગાયંદા ગાયંકા બન્યા છે પ્રશ્ન નંબર ઓગણપચાસ સિડની ટેનિસ ક્લાસીસ ટુર્નામેન્ટ બે હજાર બાવીસમાં પુરુષ સિંગલમાં કોણ વિજેતા થયું છે તો તેમાં વિજેતા થયું છે આ પ્રશ્ન જવાબ છે ડી ભારતીય મહિલા હોકી ટીમના નવા કપ્તાન કોણ બન્યા છે તો તેના નવા કપ્તાન બન્યા છે સવિતા પુનિયા પ્રશ્ન નંબર એકાવન પાર્થને કહો ચડાવે બાણ આ કૃતિ કોની છે તો આ કૃતિ છે તે નાનાલાલની છે પ્રશ્ન નંબર બાવન શ્રી રાજેન્દ્ર શાહને કયા ક્યાં વર્ષનો ગ્રાન્ડ પ્રિટ એવોર્ડ મળ્યો છે

તે ઇવાટ બેવ છે પ્રશ્ન નંબર છપ્પન કઈ માહિતી ભૂલથી ભરેલી છે તો આ પ્રશ્નનો જવાબ છે સી અખાએ સાતસો બેતાલીસ અખા છપા લખ્યા છે આ માહિતી છે તે ભૂલથી ભરેલી છે સત્તાવન રસહીન ધરા થઈ છે દયાહીન થયો નું આ પંક્તિ ક્યાં કવિની છે તો આ પંક્તિ છે તે કલાપી નહીં છે પ્રશ્ન નંબર અઠાવન કેલિડિયોસ્કોપના સર્જક તળે અખબારની કોલમ લખતા સર્જકનું નામ જણાવો તો તે સર્જકનું નામ છે મોહમ્મદ માકડ પ્રશ્ન નંબર ઓગણસાહીઠ વર્ગમૂળમાં ચારસો એકતાલીસ વધતા વર્ગમૂળ નવસો એકસઠ બરાબર કેટલા થાય તો આ પ્રશ્ન જવાબ છે બી તેના બરાબર થશે બાવન પ્રશ્ન નંબર એકસઠ એક આચાર્ય સિંહ વધતા બે આચાર્ય સિંહ ત્રણ આચાર્ય સિંહ ખાલી જગ્યા વધતા નવાણું આચાર્ય સિંહ વધતા સો આર્જન તો તેમાં એકમનો અંક શોધો તો તેમાં એકમનો અંક છે તે થશે ત્રણ તેનો એકમનો અંક થશે ત્રણ પ્રશ્ન નંબર એકસઠ પચાસ છોકરાઓના એક વર્ગમાં છોકરાઓની સરેરાશ લંબાઈ એકસો સાહીઠ સેન્ટીમીટર છે જો બાકીના છોકરાઓની લંબાઈ પાસઠ હોય તો આખા વર્ગની સરેરાશ લંબાઈ કેટલી હોય તો તેની આખા રૂમની વર્ગની સરેરાશ છે તે એકસો બાસઠ સેન્ટીમીટર થશે પ્રશ્ન નંબર બાસઠ જાફરભાઈએ દસ રૂપિયા ડઝનના ભાવે ચાલીસ ડઝન નારંગી ખરીદી તેમાંથી અડધા ભાગની નારંગી રૂપિયા ચાર રૂપિયાની ત્રણ ભાવે વેચેવી બાકીની રહેલી નારંગીઓ વીસ નારંગી ફેંકી દીધી વધેલી ત્રણ નારંગીઓ વધેલી રૂપિયાની નંગના ભાવે વેચી જાફરભાઈને મળેલા નફામાં મને થયેલ ખોટ શોધો એક ડઝન બરાબર બાર તેનો આપણે હિસાબ છે આ પ્રશ્ન જવાબ છે બી રૂપિયા પંચ્યાસી નો નફો થશે પ્રશ્ન નંબર ત્રેસઠ એ અને બી પાત્રમાં રહેલા મિશ્રણ માં દૂધ અને પાણીનો ગુણોત્તર અનુક્રમે ચાર ને ત્રણ તથા બે અને ત્રણ છે જો એ અને બીમાં મિશ્ર કરવા જોઈએ તો આ પ્રશ્નનો જવાબ છે એ સાત જેમ પાંચ પ્રશ્ન નંબર લોક ત્રણસો બરાબર કેટલા થાય તો આ પ્રશ્નનો જવાબ છે એ બે લોગ બે વત્તા લોક ત્રણ વત્તા લોગ બે લોક પાંચ થાય પ્રશ્ન નંબર પાસઠ એક પ્રિઝમ પાયો તેર સેન્ટીમીટર વીસ સેન્ટીમીટર અને એકવીસ સેન્ટીમીટર માપ ધરાવતો વિષમ બાજુ ત્રિકોણ છે પ્રિઝમ ઊંચાઈ સાત સેન્ટીમીટર હોય તો આ પ્રિઝમ નું શોધો તો તે પ્રિઝમ નું થશે એક હજાર એકસો ચોત્રીસ સેમી ઘન પ્રશ્ન નંબર છાસઠ ત્રિકોણ એબીસી એક સમબાજુ ત્રિકોણ છે ડી અને ઈ અનુક્રમે એ બી તથા બીસી ના મધ્ય છે તો ત્રિકોણ એ બી નું ક્ષેત્રફળ અને ચોરસ એ ડી ઈ સી ના ક્ષેત્રફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય તો તેનો ગુણોત્તર છે તે થશે દસ વીસ અને ત્રીસ વડે નિશેષ ભાંગી શકાય તેવા બસોથી થી પાંચસો વચ્ચે કુલ કેટલી સંખ્યાઓ હશે તો થી પાંચસો વચ્ચેની સંખ્યા છે તે હશે પાંચ પ્રશ્ન નંબર અડસઠ ત્રણ બેલ અનુક્રમે અડતાલીસ સાહીઠ અને નેવું મીટર અંતરે વાગે છે આ ત્રણે બેલ સવારે દસ વાગે એક વાગ્યા હોય તો ક્યારે વાગશે તો હવે ક્યારે વાગશે તો હવે વાગશે રાત્રે દસ વાગ્યે પ્રશ્ન નંબર ઓગણસિત્તેર તાલુકા પંચાયતની કારોબારી સમિતિનો કાર્યકાળ કેટલો હોય છે તો તાલુકા પંચાયતની કારોબારી સમિતિનો કાર્યકાળ હોય છે તે હોય છે બે વર્ષનો પ્રશ્ન નંબર સિત્તેર તાલુકા પંચાયતની મરજીયાત સમિતિ કઈ છે તો તાલુકા પંચાયતની મરજીયાત સમિતિ છે તે છે પાણી સમિતિ પ્રશ્ન પ્રશ્ન નંબર એકોતેર તાલુકા પંચાયતમાં ગણમૂર્તિ કેટલી હોય છે તો ગામ તાલુકા પંચાયતમાં ગણ મૂર્તિની સંખ્યા છે તે હોય છે એક પ્રતિ ત્રણ પ્રશ્ન નંબર બોતેર ગુજરાત પંચાયત ધારો ઓગણીસો ત્રાણું હેઠળ તાલુકા પંચાયતને કેટલા કામો સોંપાય છે તો તાલુકા પંચાયતને સોંપાય છે સિત્તેર કામો તાલુકા પંચાયતમાં બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર તરીકે કોને ઓળખવામાં આવે છે તો બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર છે તે ટીડીઓને ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ચોમોતેર તાલુકા પંચાયતના કેટલી બેઠકમાં ગેરહાજર રહે તો સભ્ય પદ ગુમાવે છે તો તે ચાર વખત ગેરહાજર રહે તો તેનું સભ્ય પદ છે તે ગુમાવે છે મુજબ હોય છે તો આ પ્રશ્નનો જવાબ છે એ માત્ર એક એટલે કે રાજ્યની વિધાનસભામાં બોલવાનો વિશેષાધિકાર છે પ્રશ્ન નંબર છોતેર કયા બંધારણ સુધારા દ્વારા મંત્રીઓની કુલ સંખ્યા વિધાનસભામાં વધુમાં વધુ પંદર ટકા નિશ્ચિત કરવામાં આવી છે તો આ પ્રશ્નનો જવાબ છે એ એકાણું માં બંધારણ સુધારો બે હજાર ત્રણ પ્રશ્ન નંબર સિત્તોતેર રાજ્યની મંત્રી પરિષદનો સેમા સમાવેશ થાય છે તો પ્રશ્નનો જવાબ છે ડી ઉપરોક્ત બધામાં એટલે કે કેબિનેટ મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી અને ઉપમંત્રી આ ત્રણેયમાં સમાવેશ થાય છે પ્રશ્ન નંબર ઇઠોતેર પરદેશ કંપનીઓ ભારતમાં પોતાનું મૂડીરોકાણ કરે અને સ્થાનિક કક્ષાએ ઉત્પાદન અને વેચાણ કરે તો આવા મૂડી રોકાણને શું કહેવામાં આવે છે તો આવા મૂડી રોકાણને કહેવામાં આવે છે એફડીઆઈ પ્રશ્ન નંબર ઓગણીસી કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે કિંમત અને માંગ વચ્ચે સંબંધ છે વ્યસ્ત સંબંધ પ્રશ્ન નંબર એંશી ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ છે તો ભારતમાં વધુ ઉપજ ધરાવતા બિયારણનો કાર્ય કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મને પણ મોટિવેશન મળે આવા વિડીયો બનાવવા માટે તો આસાથે હું મારો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત